एक थी ત્રણ સુધીના મરોડ તો શીખ્યા, આજે હવે આપણે શીખીશું ચોથો મરોડ. તો આજે આપણે લખીશું ચોથો મરોડ. તો હવે આપણે લખીશું ચોથો મરોડ. તો ચોથો મરોડ એટલે કે નાનું વર્તુળ. તો તમારે ચોથા મરોડમાં નાનું વર્તુળ દોડવાનું છે. પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે ચોથો મરોડ નાનું વર્તુળ બનાવો ત્યારે એ વર્તુળને ઉપરની લીટીમાં કે નીચેની લીટીમાં નથી અડાડવાનું, એને બે લીટીની વચ્ચોવચ દોરવાનું છે. તો તે બનશે તમારો ચોથો મરોડ. તો બધાએ આ રીતે ચોથો મરોડ દોરીને મને તેના ફોટા મોકલવાના છે. તો બધાએ પાર્ટીમાં ચોથો મરોડ દોરવાનો છે. તો આ થયો આપણો ચોથો મરોડ.